जसदण नगरपालिका प्रमुख ना 2 वर्षनी टर्म पूर्ण थवानी छे त्यारे आज जसदण शहर भाजप कार्यालय कमलम खाते जिला भाजप प्रभारी प्रकाशभाई सोनी जिला भाजप महामंत्री भानुभाई मेहता मंत्री कुंवरजीभाई बावळिया द्वारा बीजी टर्म माटे प्रमुख पदनी सेन्स लेवामां आवी। बीजी टर्म स्त्री अनामत होवाथी दावेदारों द्वारा पोतानी दावेदारी नोंधावेल जेमां नगरपालिकाना तमाम सदस्यनी सेन्स लेवामां आवी। हवे बीजी टर्म माटे प्रमुख पदनो ताज कोने सोंपवामां आवे छे ते अंगे अनेकविध चर्चाओ चाली। जसदण नगरपालिका शासक पक्ष भाजप पासे हाल 11 महिला सभ्यो छे। महत्वपूर्ण छे के 1995 नी सालथी शहेरमां गैरकायदे बांधकामो खरीद वेचाण कॉन्ट्राक्ट टेन्डर बिल चुकवणीमां प्रजाना परसेवानी करोड़ो रूपियानी कमाणी खिस्सामां गई होवानो आक्षेप खुद सभ्यो ज करी रह्या छे। विशेषमां प्रजानी मांगणी छे के जसदणमां चौतरफ थता गैरकायदेसर बांधकामो रोकावे। नगरपालिकानी अबजो रूपियानी जे जमीनो भूमाफियाना कब्जामां छे ते खुली करावे भाजप एवा प्रमुख बेसाडे तो जसदणनी प्रजानुं कल्याण थाय। ब्यूरो रिपोर्ट जी टीवी न्यूज जसदण। કોડેલી સ્ટેટ હાઈવે પર ચાર ચાર ખાડાથી અકસ્માતનો ભય કોડેલીથી છોટાઉદેપુર જિલ્લાને જોડતા 56 નંબરના સ્ટેટ હાઈવે પર ચાર ચાર ખાડા પડી ગયા છે। રોડની હાલત ખરાબ હોય હાલ તો વાહન ચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે। બોડેલીથી છોટાઉદેપુર જિલ્લાને જોડતો સ્ટેટ હાઈવે પર ચાર ચાર ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશને અડીને આવેલો જિલ્લો છે। વડોદરાથી છોટાઉદેપુર 56 નંબરના હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। ખાડાને લઈને વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। વાહન ચાલકોના જણાવ્યા અનુસાર આ રસ્તાને જલ્દીથી રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। એક તરફ સરકાર દ્વારા જે ગુજરાતના રસ્તા સુંદર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે રસ્તો છે એ કોઈ ગામડાનો રસ્તો નથી, કોઈ ગામડાને જોડતો રસ્તો નથી। આ 56 નંબરનો સ્ટેટ હાઈવે છે જે મધ્યપ્રદેશને જોડતો હાઈવે છે, જે છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો જે આ હાઈવે છે। અને આપ જોઈ શકો છો કે આ રસ્તાની હાલત આપ ડિસ્કો ડાન્સર તરીકે જોવાઈ રહી છે। અને એક મહત્ત્વની વાત છે કે જે મધ્યપ્રદેશથી જે છોટાઉદેપુર જિલ્લાથી રહીને જે પાવાગઢમાં દર્શન કરવા માટે જે શ્રદ્ધાળુઓ જાય છે તે આ રસ્તાનો ઉપયોગ કરે છે। અને બીજી વાત એક મહત્ત્વની છે કે જે મધ્યપ્રદેશના લોકો જે દર્દીઓને લઈને વડોદરા દવાખાના માટે પણ જાય છે આ રસ્તાનો ઉપયોગ કરે છે, પણ આ રસ્તાની હાલત બિલકુલ ખરાબ છે। આપ જોઈ શકો છો કે ખાડા પડી ગયા છે અને જે હાલમાં જે ચોમાસામાં પ્રથમ જે છોટાઉદેપુર જિલ્લામાં વધારે વરસાદ પડ્યો છે અને હાલત એની આપ એની જોઈ શકો છો। અને આ રસ્તામાં વારંવાર અકસ્માતના બનાવો પણ બને છે અને જે આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં રેતીની લીઝો બી ખૂબ આવેલી છે અને રેતી જે વાહન કરતા જે વાહનો છે વાહનોને લઈને આ જે રસ્તામાં ખાડા પડી ગયા છે। અને લોકો દ્વારા બી જે વાહન ચાલકો દ્વારા બી જણાવવામાં આવી રહ્યું છે કે વહેલી તકે જે રસ્તાને રિપેરિંગ કરવામાં આવે અને જે રસ્તો અને જે ખાડા છે એ ખાડાને જે પૂરવામાં આવે તેથી કરીને કોઈ અકસ્માતનો બનાવ ન બને અને કોઈની જાનહાનિ ન થાય। રસ્તો બહુ ખરાબ છે, બેરા બેરા આવવાનું, બોડેલી નીકળવા તો અઘરું પડે છે, બહુ અઘરો રસ્તો છે, કંટાળી જવાય અમારી જીવનને। અમારે શું માંગ છે? અમારો રસ્તો સારો થઈ જાય એવી માંગણી છે સાહેબ, બીજું કંઈ? ચોક્કસી જે અહીંના વાહન ચાલકો બી જણાવી રહ્યા છે કે રસ્તો બની જાય અને રસ્તો સારો થાય અને ખાડા પૂરાઈ જાય તેમ અહીંના જે વાહન ચાલકો જણાવી રહ્યા છે। ઇમરાન મનસૂરી, જી ટીવી ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। ઇમરાન મનસૂરી, જી ટીવી ન્યૂઝ, છોટાઉદેપુર। પાલિતાણામાં આવેલા બગડેશ્વર મહાદેવ મંદિરમાં ચાંદીના વરખની અનોખી આંગી અર્પણ કરવામાં આવી। પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો દ્વારા અનોખી આંગી ઉચડતી હોય છે ત્યારે પાલિતાણા ગાયત્રીનગર પાસે આવેલા બગડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે રોજબરોજ સ્થાનિકો દ્વારા આંગીઓ ચડતી હોય ત્યારે આજ રોજ ગાયત્રીનગરના અને પાલિતાણા ભાજપ શહેર યુવા મંત્રી એવા શિવભક્ત વિમલ પુરોહિત દ્વારા આજે બગડેશ્વર મહાદેવને આંગી ચડાવવામાં આવી, જેમાં દીવડાનું ઓમકાર કરવામાં આવ્યું, ફૂલહારથી સજાવટ કરવામાં આવી, ખાસ કરીને ચાંદીના વરખ આખા શિવલિંગ પર ચડાવવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો અને ધન્યતા અનુભવી। આ વિમલ રાજપુરોહિત દ્વારા જ્યારે ચાંદીની આંગી કરવામાં આવી હતી ત્યારે લોકોએ તેને આવકારી આભાર માન્યો। મારું નામ રઘુવીરસિંહ એસ ગોહિલ, મેનેજર ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેંક, હું ગાયત્રીનગર રવિદર્શન સોસાયટીમાં રહું છું। ગાયત્રીનગરમાં ભગવાન બગડેશ્વર વાણનાથ મહાદેવના સાનિધ્યમાં
दर वर्षे श्रावण महीना में अमे जोरदार उत्सव करीए छीए, पण आ वखते कोरोना अने सरकारश्रीना नियमोने सोशल डिस्टन्स जाळवी अने भगवान भोळानाथनी लिमिटेड में संख्या में अमे दर श्रावण महीना अने दर सोमवारे भगवान दीपमाळ करीए छीए अने आंगी करीए छीए। आजे आ आंगी चांदीनी आंगी विमलभाई पुरोहित तरफथी से तमाम सोसायटीना सभ्यों तथा आजूबाजूना सभ्यों भगवान दर्शनों लाभ लई अने आखो महीनो एटलो बधो भक्तिमय अमे सौ सोसायटीना माणसों साथे गुजारी अने भगवान भोळानाथना सानिध्य में अने भगवान भोळानाथ ने प्रार्थना, हे भोळानाथ हवे आ कोरोना वायरस माथी समग्र दुनिया ने देश ने मुक्त करो એવી અમારી સૌની પ્રાર્થના છે। ધોધ બગદેશ્વર મહાદેવના સ્થાનિકમાં દાદાની આંગીનો મને લાભ મળ્યો છે। હું 3 વર્ષથી દાદાની આંગીનો લાભ લઉં છું અને દાદાને પ્રાર્થના કરું છું કે આ કોરોના મહામારીને જલ્દીથી ભારતમાંથી મુક્ત કરે, બસ એટલી જ પ્રાર્થના કરું છું। જય બગદેશ્વર મહાદેવ। કિરીટ સાગઠિયા, જીટીવી ન્યૂઝ, પાલિતાણા। સુરત શહેરમાં સ્પા મસાજ પાર્લરની આડમાં ચાલી રહેલા ગોરખ ધંધાનો પર્દાફાશ થવા પામ્યો છે। સુરતના ઉમરા પોલીસે સગીરાને સુરત લાવીને દેહ વિક્રયના ધંધામાં ધકેલી દેનાર એવા ભટારના આઝાદનગરની મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને સ્પા મસાજ પાર્લરના માલિકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। બે દિવસ અગાઉ ઉમરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વેસુ કેનાલ રોડ પર જીડી ગોયંકા સ્કૂલ નજીક ફૂટપાથ પરથી વડોદરાની એક સગીરા રડતી મળી આવી હતી। પોલીસ દ્વારા સગીરાની પૂછપરછ કરતા સગીરાએ પોતાની આપવીતી જણાવી। પોલીસ દ્વારા મામલાની ગંભીરતા લઈને સગીરાના પિતાનો સંપર્ક કરી ઉમરા પોલીસ મથકે બોલાવ્યા। કરજણથી સુરત દોડી આવેલા માતા પિતા છેલ્લા કેટલાક દિવસથી ગાયબ સગીરાને પૂછતા જણાવ્યું 20 જુલાઈના રાત્રે પોતાના ઘર પાસે હતી ત્યારે પરિચિત મુસ્કાન મોહમ્મદ શેખ સગીરાને સુરત લઈ આવી। બીજા દિવસે વેસુના મની આર્કેડ શોપિંગ સેન્ટરમાં તમન્ના મસાજ પાર્લરમાં લઈ ગઈ, જ્યાં મસાજ પાર્લરના માલિકને આ છોકરી કામ કરવા રાખજો તેવું કહીને ચાલી ગઈ। આ પાર્લરમાં અલગ અલગ વ્યક્તિઓ આવતા ત્યારે આ છોકરીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરતા, જો પોતે ઇનકાર કરે તો તારી સાથે શરીર સંબંધ બાંધવા કાઉન્ટર પર રૂપિયા આપ્યા છે તેવું કહીને જબરજસ્તી કરતા। આવી જ રીતે મુસ્કાને મની આર્કેડના મોક્ષ ડે સ્પા, વીઆઈપી રોડ સ્થિત મારવેલા કોમ્પ્લેક્સમાં એમબી સ્પા, ન્યૂ પૂજા સ્પા, ઇન્ડિયન થાઈ સ્પા, રોંગટા શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર 104 અને 307માં આવેલા મસાજ પાર્લરમાં પણ સગીરા પાસે જબરજસ્તી દેહ વિક્રયનો ધંધો કરાવ્યો। બે દિવસ પહેલાં તક મળતા સગીરા નાસી છૂટી અને રસ્તાની ખબર ન હોવાથી ફૂટપાથ પર બેસીને રડી રહી હતી, ત્યારે જ પોલીસે આવીને પૂછપરછ કરતા સગીરાએ પોતાની આપવીતી જણાવી। ત્યારે હાલ તો પોલીસ દ્વારા ભટાર આઝાદનગરની મુસ્કાન મોહમ્મદ શેખ નામની મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ તમામ સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વિક્રયનો ધંધો કરાવનાર માલિકોની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં પણ જીટીવી દ્વારા વરાછા યોગીચોક વિસ્તારમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધા બાબતનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું પોલીસને આ સ્પા પાર્લરની આડમાં ગોરખ ધંધા કરતા પાર્લરનો ખ્યાલ જ નથી, કે પછી જ્યારે આવી રીતે કોઈ રસ્તે રઝળતું મળી આવે ત્યારે જ પર્દાફાશ થશે? પોલીસ દ્વારા વેસુ વીઆઈપી રોડ, અડાજણ સહિત વરાછા અને મોટા વરાછા તથા અમરોલી જેવા વિસ્તારોમાં ખરેખર તપાસ કરવામાં આવે તો સ્પાની આડમાં ચાલતા આવા અનેક કૂટણખાનાનો પર્દાફાશ થઈ શકે છે। સુરતના વિવિધ વિસ્તારોમાં આવા સ્પા અને મસાજની જાળમાં કેટલાય નિર્દોષ અને માસૂમ ભોગ બનતા હશે એ તો પોલીસ સઘન તપાસ હાથ ધરે તો જ ખ્યાલ આવે। બ્યુરો રિપોર્ટ, જીટીવી ન્યૂઝ, સુરત। કાંકરેશ્વર વાલપુરા ગામમાં વર્ષોથી ભરાતા વરસાદી પાણીનો ક્યારે આવશે નિકાલ? વાલપુરા ગામમાં વિકાસનો જન્મ ક્યારે થશે તેવો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે। પાણી ભરાવાથી વાલપુરા ગામમાં કોઈ ઘટના બને તેની રાહ તંત્ર જોઈ રહ્યું હોય તેવું આ પાણીને જોઈને લાગે છે। કાંકરેજ તાલુકાનું છેવાડાનું આર્થિક રીતે દરેક સમસ્યાથી પછાત ગામ એટલે કે વાલપુરા ગામે ગામમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે। ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટ, રસ્તાઓનો અભાવ તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। ચોમાસાનો પૂરો વરસાદ ન પડ્યો હોવા છતાં ગામ ચારે બાજુ ઢીચણ સુધી પાણી ભરેતા પશુપાલકો દૂધ ભરાવા જવા માટે કે પછી અવરજવર માટે પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે। ગામમાંથી રાવળવાસ સુધી જવા માટે લોકો સાથે શાળાએ જતા બાળકોને શાળાએ જવા માટે અથવા તો વાહન ચાલકો માટે જીવનું જોખમ બની રહ્યું છે, ત્યારે તંત્રને જાણ કરવામાં આવે છે કે કોઈ મોટી ઘટના ન બને તે માટે પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે।
રોડની બાજુમાં એક વર્ષથી ખોદેલા ખાડા પણ સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કઈ નિરાકરણ આવ્યું નથી. રાજકીય નેતા તેમજ અધિકારીઓ કે જે ચૂંટણી સમયે મોટા અને ખોટા વાયદા આપીને ચાલ્યા જાય છે તેવું ગામ લોકો કહી રહ્યા છે. જીત્યા પછી ફરી ક્યારે આ ગામમાં આવતા નથી, ગામ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અધિકારીઓ જાતે આવીને નિરીક્ષણ કરી ગામની સમસ્યા દૂર કરે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે. તંત્રને માલુમ થાય કે અમારા ગામની અંદર બહુ પાણી ભરાય છે, બહુ ગંદકી થાય છે, નિશાળે જવા માટે બાળકોને બહુ તકલીફ પડે છે, અવર જવર માટે બહુ તકલીફ છે, આ બીજા ગામની અંદર જવા માટે, તો કઈક આની કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે પાણીનો ગટર નાખીને નિકાલ કરે. લગભગ વર્ષોથી આની ચાલી આવે છે, આના માટે સરકારે કોઈ યોગ્ય પગલાં લીધા નથી, એટલે આના માટે જે કલેક્ટર સાહેબને અને ગટર લાઇનની વ્યવસ્થા કરવા માટે યોગ્ય પગલાં લેવા અમારી નમ્ર વિનંતી છે. એવું ગામ વતી બાહુભાઈ ગજ્જર બોલું છું. કનુજી ઠાકોર, જીટીવી ન્યૂઝ, કાંકરેજ. જુનાગઢ જિલ્લાના માળહાટીના તાલુકાના ચોરવાડ નગરપાલિકાના પ્રમુખના 2.5 વર્ષ પૂર્ણ થતા ફરી એકવાર ચૂંટણીની જાહેરાત થઈ છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ચોરવાડ નગરપાલિકામાં કુલ 24 સીટો આવેલી છે, જેમાં કોંગ્રેસ 17 અને ભાજપ 7 સીટો પર જીતીને કોંગ્રેસના જલપાબેન પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આજે 2.5 વર્ષ પૂર્ણ થતા ફરી પાછી પ્રમુખની ચૂંટણી જાહેર થઈ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જુનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમાના જ ગામમાં પોતાની ભાજપની માત્ર 7 સીટો ઉપર વિજય મેળવ્યો હતો, જ્યારે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ચોરવાડના જ હોય તેમની પેનલે 17 સીટો પર વિજય મેળવીને ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના જલપાબેન આવ્યા. જ્યારે હાલ ફરીવાર ચૂંટણી જાહેર થઈ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. આવનાર ચૂંટણીમાં પણ કોંગ્રેસ પોતાની સત્તા જાળવી રાખશે તેવા એંધાણ મળી રહ્યા છે. પરેશ વાઢિયા, જીટીવી ન્યૂઝ, માળહાટીના. કોરોનાની મહામારી વચ્ચે માનવતાની મહેક પણ ખીલી ઉઠી છે. હાલાળી પરિવારે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. આજે માનવતા ગ્રુપ ભાભર ટીમ દ્વારા ભાભર તાલુકામાં લોક જાગૃતિના અનેક સેવાકીય કામગીરી અવિરત ચાલુ છે. શિયાળાની કડકડતી ઠંડી હોય ત્યારે જરૂરિયાતમંદ લોકોને ધાબળા, સ્વેટર, બૂટ, મોજા તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, જ્યારે ઉનાળામાં પક્ષીઓ માટે પાણીની પરબ, પાણીના કુંડા, ચકલીઘર, સાથે કોરોના દહેશતમાં મહામારીમાં લોકોને બે ટાઈમ ભોજન તથા જરૂરિયાતમંદ પરિવારને કરિયાણાની કીટ અને લોકોને કોરોના સામે લડવા માટે થઈને લોકમાં જનજાગૃતિ જેવા અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આવા કાર્યથી પ્રેરાઈને અતુલભાઈ જયંતિભાઈ હાલાણી ભાભરવાળા પોતાના પુત્ર ઓમકુમારના જન્મદિવસે બર્થડે કેક કે હોટલમાં પાર્ટી કરવાને બદલે માનવતા ગ્રુપ ભાભરના સહયોગથી ગૌશાળામાં રહેતા જન્મજાત દિવ્યાંગ કે જેમને ટ્રાયસિકલ ભેટમાં આપી તેઓ આત્મનિર્ભર બને, આમ દિવ્યાંગ જન સમાજના અભિન્ન અંગ છે, જે દિવ્યાંગ જનો સહારો બને છે તે સાચા અર્થમાં માનવ છે. આ પંક્તિ હાલાણી પરિવાર અને માનવતા ગ્રુપ ભાભરે સાર્થક કરી લોકોમાં બીજા ખોટા ખર્ચાઓ કરવાને બદલે સમાજમાં સદુપયોગ કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તાલુકાના યુવાનો દ્વારા એક માનવતા ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં તાલુકામાં કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય અને કંઈ પણ જરૂરિયાત હોય એ મદદરૂપ થવાના હેતુથી એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં આજરોજ હાલાણી પરિવાર ભાભરના ઓમકુમાર અતુલભાઈના જન્મદિવસ નિમિત્તે અતુલભાઈ તરફથી એક દિવ્યાંગ વ્યક્તિ જે ભાભરની હરિધામ ગૌશાળામાં રહે છે અને અપરિણિત છે, એમની આગળ પાછળ કોઈ નથી અને દિવ્યાંગ છે, આ વ્યક્તિને એક સાયકલની જરૂરિયાત હોવાથી હાલાણી પરિવાર દ્વારા પોતાના બાળકને હોટલમાં જઈ કેક કાપવાને બદલે કે પાર્ટી કરવાને બદલે આવા એક દિવ્યાંગ વ્યક્તિને મદદરૂપ થવાના હેતુથી આજ રીતે આ પરિવાર તરફથી એક ટ્રાયસિકલ આપવામાં આવી છે. ના ના, કેમેરા મને ત્યાં આગળ ચાલશે, તમે તમારી રીતે ચલાવો. કિશોર નાયક, જીટીવી ન્યૂઝ, દિયોદર. વડગામના રણછોડજી મંદિરમાં લાગ્યું છે કોરોનાનું ગ્રહણ. ધંધાર પંથકનું એકમાત્ર રણછોડરાયજીનું મંદિર કે જે આ વર્ષે જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે અહીં મેળો ભરાતો હોય, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે આ મેળો રદ કરાયો છે. વડગામ રાધાકૃષ્ણ મંદિરમાં આજે સન્નાટો જોવા મળ્યો.
વડગામના રાધાકૃષ્ણ મંદિરમાં દર વર્ષે રણછોડ ભગવાનના દર્શન કરી લોકો ધન્યતા અનુભવતા હતા, ત્યારે આ વર્ષે કોરોના કેરના કારણે વર્ષોની પરંપરા આજે તૂટતા કેટલાય લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે। ભગવાન શ્રી કૃષ્ણના જન્મ જયંતિ નિમિત્તે આજે હજારો લોકો દર્શન કરવાથી વંચિત રહ્યા છે। ગોકુળ આઠમના મેળાઓ બંધ રહેતા વડગામ ખાતે ભરાતા મેળામાં લોકો ઘરે બેઠા ભગવાનને જન્માષ્ટમી મહોત્સવ ઉજવશે। ગામના લોકો દ્વારા એકલ દોકલ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવે છે। 250 વર્ષ પહેલાનું મંદિર કે જેમાં ભાવિ ભક્તોની ભીડ અહીં જોવા નથી મળી, ત્યારે શ્રાવણીય તહેવારોમાં નીરસતા નહીં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે। અમારે ત્યાં વડગામમાં એક વર્ષો જૂનું પ્રાચીન શંકર ભગવાનનું મંદિર, કૃષ્ણ ભગવાનનું મંદિર અને ગાયત્રી મંદિર ત્રણ પરિસર આવેલા છે। અહીંયા અમારે દર વર્ષે શ્રાવણ સુદ આઠમનો મેળો ભરાય છે, જે મેળો હાલ કોરોના મહામારીના કારણે બંધ છે અને જરૂરી સૂચનાઓ પણ ગામમાં લગાવવામાં આવેલી છે અને કે ભાઈ આ મેળાનું કોઈ આયોજન નથી અને સૂચનાઓનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે। બહારની કોઈ વસ્તી દેખાતી નથી, ગામના લોકો દર્શન કરવા આવે છે અહીંયા અને હવે પ્રભુને પ્રાર્થના કરીએ કે આ જ મેળો હવે આવતી સાલે ભરપૂર રીતે ભરાય, કોરોના મહામારી આખા દુનિયામાંથી ભારતમાંથી નષ્ટ થઈ જાય એવી પ્રભુને પ્રાર્થના। રણછોડજી મંદિર ટ્રસ્ટ, રાધાકૃષ્ણ મંદિર વડગામ પૂજારી, ઘણા વર્ષો જૂનું મંદિર છે અને પ્રાચીન જગ્યા છે અને ઘણા વર્ષોથી જન્માષ્ટમીના દિવસે રાધા કૃષ્ણનો મેળો અહીંયા ભરાય છે, કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવાય છે, પરંતુ ચાલુ સાલે કોરોના મહામારીના કારણે સરકારશ્રીના આદેશ અને નિયમ મુજબ તેમજ ટ્રસ્ટના નિયમ મુજબ ચાલુ સાલે મેળાનું આયોજન કરેલ નથી અને સરકારશ્રીના જે કોઈ નીતિ નિયમો છે એને અનુસરીને ગામ લોકોનો પણ સહયોગ છે, ટ્રસ્ટીઓનો પણ સહયોગ છે અને સૌએ સાથે મળી અને આ મહામારીની અંદર પોતાના હિત માટે નીતિ નિયમ પ્રમાણે જે કોઈ ફરજ બજાવે છે અને જે કોઈ કર્મ કરે છે એ સૌના હિત માટે છે અને સરકારના અને જે કોઈ નિયમો છે અને દીપક પુરબિયા, જી ટીવી ન્યૂઝ, વડગામ। યાત્રાધામ અંબાજીમાં પણ કોરોનાને કારણે સાદગીપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી। યાત્રાધામ અંબાજીમાં સાદગીપૂર્ણ રીતે જન્માષ્ટમી ઉજવાઈ રહી છે। હાલમાં જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ શ્રાવણ માસની અંદર અનેક ધાર્મિક તહેવારો આવતા હોય છે, ત્યારે આઠમના દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું પ્રજામાં અનેરું મહત્વ રહેલું છે। કૃષ્ણ જન્મોત્સવના દિવસે લોકો કૃષ્ણ ભગવાનની પૂજા અર્ચના કરે છે અને વિવિધ શહેરોમાં કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા પણ નીકળતી હોય છે। શહેરો અને મહોલ્લાઓમાં દહીં હાંડી કાર્યક્રમ યોજાતો હોય છે। યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ખૂબ જ ધામધૂમપૂર્વક જન્માષ્ટમી ઉજવાય છે, જેમાં સમગ્ર ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે। ગામમાં ઠેર ઠેર લગભગ 101 માટલીઓ બાંધવામાં આવે છે અને પિરામિડ બનાવીને માટલીઓ પણ ફોડવામાં આવે છે, પ્રસાદ વિતરણ કરવામાં આવે છે, રાત્રે પણ રાસ ગરબાનો પ્રોગ્રામ સાથે જન્મોત્સવ ઉજવાય છે। પરંતુ આ વખતે કોરોના વાયરસની મહામારીના કારણે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ખૂબ જ સાદગીપૂર્વક કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી। રાધાકૃષ્ણ મંદિર ખાતે કૃષ્ણ ભગવાનની પૂજા આરતી કરી તેમજ મંદિર ફરતે પ્રદક્ષિણા કરી માત્ર એક જ દહીં હાંડી ફોડવામાં આવી। ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના પ્રમુખે પણ ભક્તોને અપીલ કરી કે ઘરમાં જ રહીને કૃષ્ણ જન્મોત્સવ ઉજવો અને દેશમાંથી કોરોના વાયરસ નાબૂદ થાય તેવી પ્રાર્થના કરો। સરકારી ગાઈડલાઈન અને જાહેરનામાનો ભંગ ન થાય તેને લઈને અંબાજી પોલીસનો પણ ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવાયો। અંબાજી પોલીસ પણ હાજર રહી સરકારી ગાઈડલાઈનનું પાલન કરાવતી નજરે જોવા મળી। આ કાર્યક્રમમાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના કાર્યકરો તેમજ ખૂબ જ ઓછી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા, અંબાજી પોલીસ પણ ત્યાં ફરજ બજાવતી જોવા મળી। જન્માષ્ટમી પર્વની અંબાજી ખાતે સરકારી ગાઈડલાઈન્સને ધ્યાને રાખીને ઉજવણી કરાઈ। કોરોના મહામારીની જે ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવેલી છે એ અનુસરીને આજે શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવેલું છે। ગત વર્ષોમાં તો 101 મૂર્તિ બાંધીને એને દહીં હાંડી ફોડવામાં આવતી હતી, પરંતુ આ વખતે ફક્ત કૃષ્ણ ભગવાનની આરતી કરી અને એક વખતે ફોડીને શાસ્ત્ર વિધિ પ્રમાણે વિધિ કરવામાં આવેલી છે। સર્વ ભાવિક ભક્તોને પણ વિનંતી કે ઘર બેઠા જ કૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરે અને ભારત દેશને આ કોરોના મહામારીથી બચાવે એવી પ્રાર્થના કરે। શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આનું આયોજન કરેલ છે। આમ તો દર વર્ષે અમે લોકો ખૂબ જ ધામધૂમથી આ શોભાયાત્રાનું આયોજન કરતા હોઈએ છીએ। ગામની અંદર પરિક્રમા કરીને 101 પિરામિડ મટકી બાંધીને પિરામિડ બનાવીને મટકી ફોડતા હોઈએ છીએ, પણ આ વખતે કોવિડ 19ની મહામારીના હિસાબે સરકારની ગાઈડલાઈન્સ
મુજબ અમે નાનું આયોજન કરેલ છે. રાધા કૃષ્ણ મંદિર ખાતે આરતી કરીને એની મંદિરની પરિક્રમા કરીને અને ત્યાં એક નાની મટકી છોડીને અને અમે વિસર્જન કરીશું. તો દરેક ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ સમિતિ પાઠવે છે કે ઘરે જ આનું દર્શન લેખ કરે અને ભગવાનને પ્રાર્થના કરે કે આ મહામારી બીમારીથી આપણને બચાવે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના મહામારી અંગે જે ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવેલી છે એ અનુસરીને આજે શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. ગત વર્ષોમાં તો 101 મૂર્તિ બાંધીને એને દહીહાંડી ફોડવામાં આવતી હતી, પરંતુ આ વખતે ફક્ત કૃષ્ણ ભગવાનની આરતી કરી અને એક મૂર્તિ ફોડીને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિધિ કરવામાં આવેલી છે. અરવિંદ અગ્રવાલ, જીટીવી ન્યૂઝ, અંબાજી. તો આ સાથે જીટીવી ગુજરાત ન્યૂઝ સમાચાર સમાપ્ત થાય છે. વધુ સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો જીટીવી ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.